રાજકોટમાં લેભાગુ વેપારીઓ દ્વારા આર્ટિફિશિયલ કેરી પકવવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકાએ 3 જગ્યાએ દરોડા પાડ્યા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મે માસમાં જે કેરીનું આગમન થાય છે તે કેરીનો પાક ઓછો હોવાના લીધે પૂરતો પાકેલ ન હોવાથી લેભાગુ વેપારીઓ દ્વારા આર્ટિફિશિયલ દ્વારા કેરી પકવવામાં આવે છે ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું છે કે 3 જગ્યાએથી એક રૂમમાંથી કે ગોડાઉનમાંથી કેરીના જથ્થાને પકડવામાં આવેલ જેનો નાશ કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 3-4 દિવસથી જુદી જુદી જગ્યાએ સ્થળ તપાસ કરવામાં આવે છે. ખાસ કરીને મે માસમાં જે કેસર કેરીનું આગમન થાય છે, પરંતુ આ જે કેરી છે નો ઓછો પાક હોવાને લીધે અને પૂરતા પ્રમાણમાં પાકેલ ન હોવાથી લેભાગુ વેપારીઓ દ્વારા આર્ટિફિશિયલ રાઇપનરથી કેરી પકવામાં આવે છે. છેલ્લા 1-2 વર્ષની વાત કરીએ તો નવી મોડ્સ ઓપરેટન્સી છે કે જેમાં કેરીને ધુમાડ્યું એટલે કે જે આર્ટિફિશિયલ રાઇપનરથી પકવવામાં આવે છે. આજરોજ સ્થળ તપાસ કરતા 3 જગ્યાએ એક રૂમમાં અથવા ગોડાઉન હોય છે કે જે એરટાઇટ કરવામાં આવે છે, એમાં થર્મોકોલની સીટ મારીને રૂમ બંધ કરવામાં આવે છે. સાથે સાથે એમાં કેરીનો જે જથ્થો છે કે જે પકવવાનો છે એ રાખવામાં આવે છે અને એક વાસણમાં મોટા વાસણમાં પાણી નાખી એમાં કેલ્શિયમ કાર્બોનેટ નાખવામાં આવે છે, જેનાથી એસિટિલિન ગેસ ઉત્પન્ન થાય છે અને આ એસિટિલિન ગેસ ઉત્પન્ન થયા બાદ એ રૂમને બંધ કરી અને 48-72 કલાક બંધ રાખવામાં આવે છે, જેથી એ એસિટિલિન ગેસથી કેરી પાકે છે. પરિણામે આ જે આર્ટિફિશિયલ કેમિકલ યુક્ત કેરી પાકે છે. આ 3 જગ્યાએ જઈએ તો અમે ટોટલ 1200 કિલો એટલે 2200 કિલોથી વધારે જેટલો કેરીનો જથ્થો છે કે જે કેમિકલ યુક્ત છે એનો નાશ કરી છે. સાથે સાથે 6-7 કિલો જેટલો છે કેલ્શિયમ કાર્બાઇડ છે એનો પણ નાશ કરી છે અને 100 જેટલી અંદાજિત કે છે જે ચાઇનીઝ પડીકે મળી આવેલ છે એનો પણ નાશ કરી છે. આ 3 જગ્યાએ જે વેપારીઓ છે એમના પાસે બાંયધારી પત્રક પણ લીધેલ છે અને આ બાંયધારી પત્રકમાં જણાવેલ છે કે જો બીજી વાર આવું કરતા પકડાશે તો એમને સીલ કરવામાં આવશે અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે વેપારીઓને પણ જાગૃત કરેલ છે. અમારો મુખ્યત્વે રોલ એ છે કે વેપારીઓને જાગૃત કરવા અને સાથે સાથે લોકોને આરોગ્યપ્રદ કેરી મળી રહે તે માટેનો છે. આવી જે છે કેલ્શિયમ કાર્બાઇડ અથવા કેમિકલ કેરી એ ખાવાથી જે છે મોઢામાં ચાંદા પડે છે, આંતરડા અને જઠરમાં ચાંદા પડે છે, લીવર ઉપર સોજો આવે છે, કિડનીની બીમારી થાય છે, સાથે સાથે ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે અને લાંબા ગાળે કેન્સર પણ થઈ શકે છે. અને આ કેરી જે પકવવા માટેના જે વેપારીઓ છે એ કેલ્શિયમ કાર્બાઇડ અથવા ધુમાડીનો ઉપયોગ કરે છે, એમને શ્વાસની બીમારી થાય છે, સાથે સાથે એલર્જીક રિએક્શન આવે છે, સ્કિન ડિઝીઝ થાય છે અને આજુબાજુવાળા લોકોને પણ તકલીફ પડે છે. કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે કિંજલ પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, રાજકોટ.